સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સૈનિકો હતા આ તરફ 26,46,270 સૈનિકો હતા, ટોટલ 43,30,260 થાય. એટલાને મારવાનું પાપ મારી ઉપર પડ્યું છે, એટલે હવે હું જિંદગીભર નહીં છૂટું. કૃષ્ણે કહ્યું કે આ જેને માને છે ને એ એને ઉપદેશ આપશે ને તો આની પર લાગી જશે. કહ્યું ચાલો કુરુક્ષેત્રમાં જઈએ. ને બધા કુરુક્ષેત્રમાં ગયા, પાંડવો, કૃષ્ણ, બધા સહિત દેવતાઓ, ઋષિઓ, અને બરાબર ગયા છે પિતામહ ભીષ્મ પાસે. ભીષ્મ રાહ જોઈ રહ્યા છે. આજનો દિવસ છે ઉત્તરાયણનો દિવસ, અને એ દિવસે 11મો દિવસ, મકર સંક્રાંતિ 1100 દિવસે, ને એ દિવસે બરાબર ભીષ્મ પાસે જઈને નમસ્કાર કરે યુધિષ્ઠિરે, પિતામહ હું ધર્મરાજ યુધિષ્ઠિર. ત્યારે પહેલા વહેલા જોઈને કીધું, હે યુધિષ્ઠિર, તમે જેને તમારો મામાનો દીકરો સમજો ને એ કૃષ્ણ તમારા મામાનો દીકરો નથી. અર્જુન, તમે જેને તમારો મિત્ર સમજો છો એ કૃષ્ણ તમારો મિત્ર નથી. હે ભીમ, તમે તમારો હિતેચ્છુ સમજો એ તમારો હિતેચ્છુ નથી. અને એ તો પ્રેમવશ તમારો ક્યારેક મંત્રી થાય, ક્યારેક તમારો દૂત થાય, ક્યારેક સારથી થાય, બાકી કૃષ્ણ સ્તુ ભગવાન, સ્વયં કૃષ્ણ પરમાત્મા છે સ્વયં. અને એ સમયે પાંડવોને જ્ઞાન આપ્યું, દાન ધર્મ કોને કહેવાય, દ્વિવિધ ધર્મ કોને કહેવાય, રાજ ધર્મ કોને કહેવાય, મોક્ષ ધર્મ કોને કહેવાય, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ સમજાવ્યા. અને એ સમયે કહ્યું કે બોલો કૃષ્ણ ક્યાં છે, કારણ કે કૃષ્ણએ જ્યારે પ્રતિજ્ઞા કરી ને ત્યારે દુર્યોધનને કહ્યું, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી ત્યારે કે તારી ઘરવાળીને મોકલજે, હું આશીર્વાદ દઈ દે અખંડ સૌભાગ્યવતીના. અને આ તરફ કૃષ્ણને નિંદર ન આવી ને એટલે દ્રૌપદીને લઈને પહોંચ્યા. અને દ્રૌપદીએ સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં પગે લાગી અને પ્રણામ કર્યા, એટલે એ સમયે આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. આંખ ખોલીને ત્યાં ખબર પડી, આ તો દ્રૌપદી. કહ્યું કે તને કોણ લઈ આવ્યો છે, કે ઓલો કાળિયો જ હોય. બહાર આવીને કહ્યું કે જેમ અત્યારે દર્શન દીધા ને એમ છેલ્લી અવસ્થામાં મને દર્શન દેજો. અને આ છેલ્લી અવસ્થામાં દર્શન માટે સ્વયં કૃષ્ણ ક્યાં છે એને કહ્યું. ને એ સમયે આ ભીષ્મએ કૃષ્ણની સામે જોયું, અને સામે જોતા જોતા જે સ્તુતિ કરી ને એને ભીષ્મ સ્તુતિ કહેવાય. પણ આ ભીષ્મ કોણ છે એ સમજવાની જરૂરિયાત છે. આ ભીષ્મ પૂર્વજન્મનો આ વસુ હતો. અને જીવનમાં તમે જે પણ કંઈ કર્મ કરો ને ભોગવવા પડે, એમાંથી છટકી જ ન શકો. દેવી ભાગવતની કથા છે કે આ ધ્યો નામના વસુ હોય ભીષ્મ, આમ તો એ પેલા પ્રતિક નામના રાજા હોય, જ્યારે જતા હોય ને આખો રાજ લોકોને લઈ રથ ઘોડા સાથે, તો એક અજગર બેભાન અવસ્થામાં પડ્યો હોય. કોઈએ કીધું કે આ મરેલો અજગર છે, રાજાજી આનું શું કરવું. રાજાએ કીધું કે એ અજગર ફેંકી દો રસ્તામાંથી બહાર. પ્રતિજ્ઞા કહેવા પર અજગર જેવો ફેંકો ને એટલે એ કાંટા ઉપર પડ્યો ને બેભાન હતો ને ભાનમાં આવી ગયો. અજગરે કહ્યું મારી જેવી હાલત છે ને એવી હાલત તારી પણ થાય. એટલે આ જે આહ નીકળી એટલે પ્રતિક તો બહુ પુણ્યશાળી હતો, એટલા બધા પુણ્ય કર્યા કે પુણ્ય કરતા કરતા બ્રાહ્મણ બની ગયા બીજા જન્મમાં. પાપ ભોગવવાનો સમય ન રહ્યો, પાછો બ્રાહ્મણ યોનિમાં એટલા બધા સારા કાર્ય કર્યા, એટલા બધા સારા કર્યા કે બ્રાહ્મણમાંથી અગ્નિહોત્રી બ્રાહ્મણ બની ગયો, નિત્ય યજ્ઞ કરવા માંડી ગયો. અને અગ્નિહોત્રી બ્રાહ્મણમાંથી એટલા સારા કર્મ કર્યા એ દેવ બની ગયો, ધ્યો નામનો વસુ બની ગયો. અને આ ધ્યો નામના વસુએ એની પત્ની હતી ધ્યુમતી. ધ્યુમતી રોજ સ્વર્ગમાંથી નીચે પૃથ્વી ઉપર આવે. ઉષિ નામનું નગર હતું, ત્યાં ઉષિનર નામનો રાજા હતો, એની દીકરી હતી જીતવતી. બેનપણા, એટલા બધા બેનપણા કે દરરોજ વાતો કરે કે તમે નિત્ય યુવાન કેમ રહ્યો છો. તો લાઈક કહ્યું આ ધ્યુમતીએ કે અમે લોકોએ અમૃત પીધું ને, અમૃત પીવાથી માણસ હંમેશા યુવાન જ રહે. એટલે કોઈ દેવતાનો ફોટો તમે વૃદ્ધમાં જોયો, બધા દેવતાઓ યુવાન જ છે, કારણ કે તમે અમૃત પાન પી લો ને પછી નિત્ય યુવાન રહી શકો. કે અમૃત તો ન મળે, પણ એક છે અહીંયા વશિષ્ઠ ઋષિનો આશ્રમ છે ને, એ આશ્રમમાં નંદિની નામની ગાય છે, જે એનું દૂધ પીવે ને યુવાન રહે. તો કે એ લઈ આવી દઉં ની નંદિની નામની ગાય, અમે તો ક્યાંથી લેવા જાય. અને બીડું ઉપાડ્યું બેનપણીએ, તને હું લઈ આવી દઈ.
વાં જીવમતી જઈને કહ્યું કે કોઈ પણ ભોગે મારી બેનપણીને ગાય લઈ આવી દે. આ ધ્યો ને ભ્રુવ ને શ્રુવ ને બધા ગયા ઋષિના આશ્રમમાંથી ગાય ચોરી અને આ જીતવતીને આપી. જીતવતી નિત્ય દૂધ પીવા માંડી ગઈ, પણ નિત્ય દૂધ પીતા પીતા 6 મહિના થયા ને વશિષ્ઠની સમાધિ ખુલી ને વશિષ્ઠે જોયું કે ઓહો, આંખ બંધ કરીને જોયું કે આ ગાય કોણ લઈ ગયા, ખબર પડી કે આ તો દેવતાઓ લઈ ગયા વસુઓ. એને બોધ મળે એટલે હાથમાં જલ લઈને કહ્યું કે જેટલા વસુઓએ આ ગાય ચોરવાનો પ્રયત્ન કર્યો અને પૃથ્વીલોક ઉપર ગાય પહોંચાડીને આ 8 વસુઓ પૃથ્વીલોક ઉપર જાય, માનવ યોનિમાં જન્મ લઈ, અને શ્રાપ આપ્યો ને આ ખબર પડી બધા વસુઓને. વસુઓ દોડતા દોડતા ગઈને બે હાથ જોડીને પગે લાગ્યા કે અમને તમે માફ કરો, કોઈ પણ ભોગે અમારી મુક્તિ કરાવો. કહ્યું કે મુક્તિ તમારા 7 લોકોની છે, પણ આ એકની નથી, એના પત્નીનું માનો ને, એટલે આખી જિંદગી પત્ની વિહોણો રહેશે અને આખી જિંદગી પૃથ્વી ઉપર એને ગાળવી પડશે. તમારી મુક્તિ 7 વસુઓ એના લીધે છે કે કોઈ એવી સ્ત્રી તૈયાર થાય જે જન્મતાની સાથે આ તમને સાથે સાથ ને મારી નાખે ને તો તમારી મુક્તિ થાય, જન્મતાની સાથે. પછી વિચાર કર્યો કે એવું તો કોણ માં તૈયાર થાય જે એના દીકરાને જન્મતા વેદ મારી નાખે, સૃષ્ટિમાં કોઈ માં તૈયાર ન થાય. એટલે એને ગંગાને પ્રાર્થના કરી અને ગંગાને પ્રાર્થના કરી એટલે ગંગા કહ્યું કે કઈ વાંધો નહીં, હું તમારી માં બનીશ. ગંગાએ કહ્યું તમારી માં બનવા માટે મારે કોઈ યોગ્ય પુરુષ શોધવો પડશે. એ શોધતા શોધતા એવા ને એ સમયે પ્રતિપ નામનો રાજા તપ કરતો હતો પુત્ર પ્રાપ્તિ માટે. ગંગાએ આવીને એની જમણી જાંગ ઉપર બેઠા, કહ્યું કે રાજા મારે તારી સાથે લગ્ન કરવા છે. એને કહ્યું તમે ખોટી જગ્યા પર બેઠા, જો ડાબી જાંગ ઉપર બેઠા હો તો હું લગ્ન કરી શકે, ડાબી જાંગ પત્નીની છે, આ જમણી જાંગ તો દીકરીની છે, પુત્રની છે અને પુત્ર વધુની છે. તમે મારી દીકરી બની શકો અથવા પુત્ર વધુ બની શકો, એક કામ કરો ની, હું પુત્ર માટે અનુષ્ઠાન કરું છું, તમે મારા પુત્ર વધુ જ બનો ની, એટલે મારે પુત્ર પણ આવી જાય. આશીર્વાદ આપીને ગંગાજી જતા રહ્યા. પ્રતિપને ત્યાં પહેલો પુત્ર આવ્યો દેવાપી, જે શરીરથી કોઢમાં હતો. એટલે બધાએ કે બાણ એટલા વર્ષ તપ કર્યું, અમારા રાજા પ્રતિકને અહીંયા માંડ દીકરો આવ્યો પણ કોઢવાળો આવ્યો. ફરી બધા દુઃખી દુઃખી થઈ ગયા, પણ પછી જે દીકરો આવ્યો ને એ દીકરાથી બધાને શાંતના મળી, એટલે એનું નામ રાખ્યું શાંતનું. અને આ શાંતનું ફરતા ફરતા એક દિવસ ગંગાજીનો ભેટો થયો, લગ્ન માટેની વાત કરી, મને કઈ પૂછવાનું નહીં નક્કી થયું. ને આપણે બધા જાણીએ છીએ, બધા વિદિત છીએ, એક પછી એક બાળકોને જેવા જ ગંગાજીમાં પધરાવ્યા, 7 બાળકો ગયા ને 7ની મુક્તિ થઈને 8માં બાળકમાં પૂછી લીધું કે તમે શા માટે આમ કરો છો, મારા 7 દીકરા પધરાવી દીધા. ત્યારે કહ્યું કે આ 7 વસુઓની મુક્તિ હતી, આ 8મો ધ્યો નામનું વસુ છે એની મુક્તિ નથી, પણ હવે મોટો થાય ને ત્યારે હું તમને આપી જાય. અને આ બાળકને લઈને ઉપર ગયા, એનું નામ પાડવામાં આવ્યું દેવવ્રત. દેવવ્રતના ઉપર સ્વર્ગમાં 4 ગુરુઓ બન્યા, એક પરશુરામ ગુરુ બન્યા. ભીષ્મના એક ગુરુ પરશુરામ પણ હતા, પરશુરામ કોઈ ક્ષત્રિયને ન ભણાવતા, કર્ણ ભણી ગયો પણ છેલ્લે શ્રાપ આપ્યો કે તું બ્રાહ્મણ બનીને મારી પાસે ભણ્યો, જા તું તારી વિદ્યા ખરાટાને ભૂલી જાય. એટલે ભીષ્મ તો ઉપર ભણ્યા, જે પોતાના પિતાના કહેવા પર પરશુરામ એની માનું મસ્તક કાપી નાખતા હોય, એનો શિષ્ય એના પિતાજી માટે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા ન કરી શકે, એના પિતાને લગ્ન કરવાતા દાસરાજ ઢીમરની દીકરી મત્સ્યગંધા સાથે. એટલે કહ્યું કે એકનો એક દીકરો શાસ્ત્રમાં દોષ છે, રાજાનો એક દીકરો હોય ને રાજાનો એક દીકરો કદાચ ને યુદ્ધમાં મરાઈ જાય તો રાજા કોણ બને, એટલે રાજાને એકથી વધારે દીકરા હોવા જ જોઈએ. હવે ગંગા તો ઉપર જતા રહ્યા હતા, હવે શાંતનું કે લગ્ન કરવા, પણ યોગ્ય કોઈ સ્ત્રી સાથે કરવા જેનાથી સારા સંતાનો મળે. એને બસ આ સત્યવતી ગમી ગયા, દાસરાજ ઢીમરના દીકરી, જેણે પરાશરથી એક પુત્ર ઉત્પન્ન કર્યો હતો એ વ્યાસ, એને ગમતા હતા. પણ હવે આને કીધું કે એક શરત છે, મારી દીકરીનો દીકરો રાજા બને તો જ પરણાવું. આ તો ભીષ્મને યુવરાજ બનાવવા હતા, એટલે આ ચિંતામાં પડી ગયા ને, ત્યારે ભીષ્મએ ખબર પડી, એટલે ત્યાં જઈને દાસરાજ ઢીમરને કહ્યું ચાલો હું લગ્ન નહીં કરું. હવે તો કે તમે લગ્ન નહીં કરો, હું તમે રાજા નહીં બનો, ચાલો હું રાજા નહીં બન, તમે રાજા નહીં બનો, તમારો દીકરો તો બનશે ને, એ કાલ સવારે ગાદી માંગે, તો કે ચાલો હું લગ્ન જ નહીં કરું. ને એને પ્રતિજ્ઞા પિતા માટે કરી, કારણ કે જેના ગુરુ પિતા માટે માનું મસ્તક કાપી નાખે ને
એ પિતા માટે સંકલ્પ તો કરી શકે ને, એટલે આવો ગુણ આવ્યો. બીજા ગુરુ હતા બૃહસ્પતિ, બૃહસ્પતિ જ્ઞાની એટલે ભીષ્મ પણ જ્ઞાની, શુક્રાચાર્ય ત્રીજા ગુરુ, જેના ગુરુ ખાલી ભસ્મમાં પાણી છાંટે ને જીવિત કરી દે શુક્રાચાર્ય. તો એનો શિષ્ય ધારે ત્યારે મરી તો શકે ને, ઈચ્છા મૃત્યુનું વરદાન એટલે એને હતું. અને ચોથા ગુરુ વશિષ્ઠ હતા, એટલે રાજનીતિમાં એટલા બધા નિપુણ હતા કે એને ધૃતરાષ્ટ્ર આંધળો હતો ને, એટલે એના લગ્ન આમાં ક્યાંય નો કર્યા, ગાંધારમાં કર્યા, પાકિસ્તાનમાં જઈને. એટલે બહુ દૂર જઈને ફેરા ફરવા ગયા ત્યાં ખબર પડી કે આ તો આંધળો છે. અને પછી આ ગાંધાર નરેશે વિચાર્યું, શકુનીએ તો મનમાં વિચાર્યું કે મારી બેન સાથે એટલું બધું ફ્રોડ કર્યું, હવે આના ભેગો મારી બેન ભેગો જાય અને આનું નખોદ ન કાઢ નાખું તો હું પણ શકુની નહીં. એ બદલો લેવા માટે જ આવ્યો હતો શકુની. એટલે એના ચાર ગુરુ થયા હતા, ને પછી જયારે મોટા થયા ને દેવવ્રત, એટલે નીચે રહ્યા હોય, પછી જેને પ્રતિજ્ઞા કરી ને એ આ ભીષ્મ થયા. જે પેલા પ્રતિ પ હતા એમાંથી બ્રાહ્મણ બન્યા, બ્રાહ્મણ માંથી અગ્નિહોત્રી બ્રાહ્મણ, એમાંથી ધ્યો નામના વસુ, પણ છેલ્લે ઓલા અજગર ને નાખ્યો હતો ને, એ અજગર ના 100 કાંટા લાગ્યા હતા ને, વિચારો ખરા કેટલા બધા જન્મો પછી ભોગવવું પડ્યું. આપણે ક્યારેક વિચારતો મેં આ જન્મમાં કોઈ પાપ જ નથી કર્યા તો મને આવું કષ્ટ શું કાઈ પડવું જોઈએ, પણ તે પૂર્વ જન્મમાં ક્યાં કર્યા એ તને ખબર છે, એ તારે ભોગવવા પડે. તમે એક બારીથી છટકી જાશો બીજી બારી ક્યાં જાશો. કોર્ટમાં કોઈ ઉપર કેસ થયો અને ખૂનની એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો, બધા પુરાવા સામે હાજર થઈ ગયા, એટલે જજે લખી નાખ્યું કે આને ફાંસીની સજા આપી દો. પણ જજને એવું થયું કે આ ક્યાંક નિર્દોષ લાગે, એટલે જેવું જ અદાલત પૂરી થઈ ને, એટલે બે હાથ જોડીને જજે મુજરિમને કહ્યું કે મને ખબર છે તું નિર્દોષ છે, લેકિન કાનૂન અંધા હોતા હે. એને કીધું સામે બધું પુરાવા આવી ગયા એટલે મારે સજા આપવી જ પડે, પણ મારે તને એક પૂછવું છે, પૂર્વમાં તે કોઈ દિવસ કંઈ ગુનો કરેલો છે? તો કે પૂર્વમાં આજથી 10 વર્ષ પહેલા મેં ખૂન કરી નાખ્યું હતું ને, એમાં નિર્દોષ છૂટી ગયો, તો આમાં નિર્દોષ હતો તો ફસાઈ ગયો. એક દરવાજેથી ભાગશો ને બીજા દરવાજે પકડાઈ જશો, કેટલું છટકશો. એટલે ભીષ્મને અવશ્ય મેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ, ભોગવવા પડે, ભોગવવા પડે અને ભોગવવા પડે. એટલે આ ભીષ્મ આવો ગાંગેય, અને આ ભીષ્મ કોઈ સામાન્ય વ્યક્તિ હતો નહીં. અમુક લોકો કહેતા હોય છે કે ભીષ્મ ચીરહરણ સમયે શા માટે બોલ્યા નહીં, આ તરફ દ્રૌપદીની લાજ લૂંટાય, અને ભીષ્મ જેવો આવો મોટો યોદ્ધા નીચે મુંડી કરીને બેસે, એની સજા મળી હતી. એની સજા નહોતી, આ અજગરવાળી સજા હતી. બધાય કે ભીષ્મ બોલ્યા નહીં એનું કારણ એનું અન્ન ખાધું, એટલે બોલે અન્ન ખાધું હોય તો બોલી ન શકે, પિતામાં કહી શકે, કેમ ન કહી શકે. પણ એની એક કથા બીજી પણ છે, તમને ભીષ્મ સ્તુતિ કરે પેલા સમજાવી દો કે ભીષ્મ કોણ છે. આ ભીષ્મ એક સમયની વાત છે કે ઉત્તર દિશામાં રાત્રિના 12 વાગે દુર્યોધન જતા, યુધિષ્ઠિર જતા રહ્યા. રાત્રે 12 વાગે એને નારદજી મળ્યા ને કહ્યું કે હે યુધિષ્ઠિર, તારે રાજસૂય યજ્ઞ કરવાનો છે. કે રાજસૂય યજ્ઞ મારે? તો કે ના ના નારદજી, હું નહીં કરું, કારણ કે હું પિતૃલોકમાંથી આવું છું, તારે રાજસૂય કરવાનો છે. કે હું કરીશ નહીં, કારણ કે મને ખબર છે રાજસૂય યજ્ઞ કરો તો તમારે ફરતી બાજુના બધા દેશો જીતવા પડે, ને બધા દેશો જીતો, બધા સામે યુદ્ધ કરો, ઘણા દીકરાઓ બાળકો અનાથ થાય, ઘણી સ્ત્રીઓ વિધવા થાય, એટલે મારે આવું યુદ્ધ નથી કરવું, અમારે રાજસૂય નથી કરવું. નારદજી ગાયબ થઈ ગયા. સવારમાં આ વાત સંભળાવી એની માને કે મા, નારદજીએ મને આ સમાચાર સંભળાવ્યા કે રાજસૂય યજ્ઞ કરવાનું છે. આ વાત સાંભળતાની સાથે માની આંખમાંથી દડદડ પાણી વહી ગયા ને કહ્યું કે રાજસૂય, તારા પિતાજીની ઈચ્છા હતી રાજસૂય કરવાની, એટલે કદાચ તારા પિતાજીએ જ આદેશ કર્યો હતો. તો કે હા, એ કહેતા હતા કે પિતૃલોકમાંથી આવું છું. તો કે બસ હવે આપણે યજ્ઞ કરવો, યુધિષ્ઠિર કે નથી કરવો. ત્યાં ભીમ ઊભા થઈ ગયા. બાપની ઈચ્છા પૂર્ણ કરે એ જ પુત્ર, પિતાની ઈચ્છા પૂર્ણ કરે, યજ્ઞ તો કરવો જ છે. બંને ભાઈઓમાં વિવાદ થયો, યુધિષ્ઠિર કે નથી કરવો, ભીમ કે કરવો છે. ત્યાં પણ ચૂંટણી આવી. એક તરફ કહ્યું કે અર્જુન તું કોના પક્ષમાં? અર્જુન કે હું યુધિષ્ઠિરજીના પક્ષમાં. ભીમે કહ્યું નકુલ તું? કે હું તમારા પક્ષમાં. હવે બાકી રહ્યા સહદેવને. સહદેવને પૂછ્યું કે તું તો મોટો જ્યોતિષી છે, તું જે પક્ષમાં જઈને તું કહીશ ને એમ કરશું, બોલો શું કરવું જોઈએ? અને સહદેવનો જવાબ હતો કે કૃષ્ણ કહીને એમ કરો. અને કૃષ્ણને બોલાવ્યા, કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણ કે રાજસૂય તો થવો જ જોઈએ. અને પછી બધા અલગ અલગ દિશામાં ગયા, બધું જીતી લીધા, બધાએ મોટી મોટી ભેટ આપી. અને એ સમયે
જ્યારે બધા જતા હતા ને ત્યારે વ્યાસ મુનિ જતા હતા ને ત્યારે યુધિષ્ઠિરે પ્રણામ કહીને કહ્યું કે હે વ્યાસજી, અમે કેટલા ભાગ્યશાળી છે, બહુ ઓછા એવા યુદ્ધ કર્યા ને એમાં અમે જીતી ગયા, કોઈ મોટી જાનહાનિ ન થઈ, કોઈના મૃત્યુ ન થયા અને અમે આખો રાજસૂય સંપન્ન કર્યો. ત્યારે આમણે કહ્યું કે એવો બધો તમે બહુ આદર્શની વાત ન કરો, ભવિષ્યમાં યુદ્ધ થશે ને યુદ્ધના ફક્ત ને ફક્ત કારણ તમે હશો, તમારા લીધે હજારો બાળકો અનાથ થશે અને સ્ત્રીઓ વિધવા થશે, આવું યુદ્ધ ન ભૂતો ન ભવિષ્યતિ આવું થશે જ નહીં. ને ત્યારે યુધિષ્ઠિરે સંકલ્પ કર્યો કે મારા લીધે કરોડો લોકો મરી જશે, એનાથી તો હું પોતે સાધુ બની જાઉં. ને નિર્ણય કર્યો કે હવે હું સાધુ બની જાય. બધા ભાઈઓ રડવા માંડી ગયા. આપણે માને વચન આપ્યું હતું કે આપણે પાંચે ભાઈઓ અખંડ રહેશું, ને તમે સંન્યાસ લ્યો એમ ચાલે? દ્રૌપદી કહ્યું કે મેં શાસ્ત્ર વિરુદ્ધ લગ્ન કર્યા છે. કોઈ દિવસ એક પત્નીના પાંચ પતિ ન હોય તોય મેં લગ્ન કર્યા, તમારા પાંચે ભાઈની અખંડતા રાખવા માંડે. તો કે હવે કરશું શું? ત્યાં એ સમયમાં શકુનીનો માણસ આવ્યો ને કહ્યું કે યુધિષ્ઠિરે તમારે, યુધિષ્ઠિરજી, દુર્યોધનને તમારી મિલકત જોઈને ખૂબ દુઃખ થયું છે, એટલે શકુની મામા એના તરફથી ચોપાટ રમશે, તમને ચોપાટ રમમાં બોલાવે છે. અને પેલાનો રાજાનો નિયમ હતો, તમને ઝૂકટું રમવા માટે કોઈ રાજા બોલાવે, તમે ના પાડો એટલે એ રાજા તમારી પર ચડાઈ કરી દે. યુધિષ્ઠિર કીધું હમણાં જ ચડાઈ કરશે, યુદ્ધ થશે, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો નથી કરવો, એને સંપત્તિ જોઈએ. આપણે બધા સંપત્તિ આપી બધું ઝૂકટામાં હારી, અમે શકુની તો બહુ ચાલાક છે રમવામાં, બધું હારી એને બધું દઈને આપણે જંગલમાં જતા રહી, ભગવાનનું ભજન કરીએ, યુદ્ધનો નિમિત્ત મારે બનવું નથી. એણે વિચાર્યું કે આપણે અર્ધું હારી જશું ને પિતામાં ભીષ્મ નહીં રહી શકે, એ આપણો દાદો છે, આપણા ગુરુ દ્રોણાચાર્ય નહીં રહી શકે. એટલે પિતામાં ભીષ્મ પાસે રાત્રિના સમયે ગયા યુધિષ્ઠિર, બે હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે પિતામહ, તમને લાગે છે હું એક લેશ માત્ર પણ ધર્મ તરફ જવા વાળો વ્યક્તિ છું? કહ્યું કે અમે તો એવું માનીએ તમે સાક્ષાત ધર્મનો અવતાર છો. તો કે માથે હાથ મૂકો અને મને વચન આપો, કાલની રાજસભામાં અમે ઝૂકટું રમવાના છે અને બધું હારી જવાના છે, તમારે એક શબ્દ બોલવાનો નથી. મારા માથે હાથ મૂક્યો ને તમે ધર્મને વચન આપ્યું, ઓ પિતામહ. પિતામહે કહ્યું કાલની રાજસભામાં હું કાંઈ નહીં બોલું. દ્રોણાચાર્ય પાસે ગયા, ગુરુજી મેં જીવનભર તમારા સત્યમ વદ વાક્ય ઉપર જિંદગીભર મેં સત્યનું આચરણ કર્યું, બધાએ ખાલી ગોખ્યું જ, મેં જીવનમાં ચરિતાર્થ કર્યું, તમે મને કીધું માર્ગ શું જોઈએ, બસ આજે એટલું જ જોઈએ, કાલની રાજસભામાં કંઈ બોલતા નહીં. આણે ધર્મને વચન આપ્યું હતું ને એટલે પિતામહ ભીષ્મ જેવો નીચે જોઈ ગયો, બાકી બોલી ન શકે એવું બને, આનું મુખ્ય કારણ છે એવો ભીષ્મ. અને છેલ્લે યુધિષ્ઠિર પાસે આવીને ઊભા છે ને એકાદશીનો દિવસ, 11 શ્લોક બોલ્યા છે. આમ તો ભગવાન પાસે ખાલી હાથે ન જવું જોઈએ, એટલે પુષ્પય હતા નહીં, બાણ સંયા પર સૂતા હતા ને, એટલે પુષ્પિત આગરા છંદમાં 11 શ્લોકો બોલ્યા છે. કનક મંજરી નામનો છંદ છે, એમાં ગોપી ગીત છે. માલિની છંદ છે, એમાં ભ્રમર ગીત છે. સ્વાગતા છંદમાં યુગલ ગીત છે. નારકોટક છંદમાં વેદ સ્તુતિ છે. અને આ પુષ્પિતાગરા છંદમાં છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિદૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સુખમુપગતે પ્રકૃતિ પ્રવાતિ પિતા વિતૃષ્ણા ભગવતી સાંગે વિભૂમિ પ્રાર્થના કરી છે ભીષ્મએ કે કૃષ્ણ હું મારી એક દીકરી પરણાવવા માંગુ છું. બધાને એમ થયું કે આમને દીકરી, દીકરી એટલે મારી બુદ્ધિ રૂપી કન્યા, મારી બુદ્ધિ ભગવાન તમને અર્પિત કરવા માંગુ છું, પણ ભગવાન આ મારી બુદ્ધિ કેવી છે? તો ભગવાનને કહે કે ભગવાન ઉપકલ્પિતા અને વિતૃષ્ણા, મારી બુદ્ધિ આનંદમય રૂપમાં સ્થિત છે અને ઈચ્છા વિનાની છે. વિતૃષ્ણા જેની કામના મટી ગઈ છે એવી બુદ્ધિ છે, એટલે ભગવાન તમે આમને સ્વીકાર કરો, આમનો સ્વીકાર કરો. અત્યંત શુદ્ધ ઉપકલ્પિતા અને કામના રહિત છે મારી બુદ્ધિ, તમારા ચરણોમાં છે પરમાત્મા, તમે સ્વીકાર કરો.
ત્રિભુવન કમલમ તમાલ વરણમ રવિ કર ગૌરવ રામ રમ દધાને ગુરલ કકુલા રોતાનુ નામ જમ વિજય સખે રતી રસ્તુ મેન વધ્યા. ને આ તરફ કહ્યું કે હે પરમાત્મા, તમે જયારે પ્રતિજ્ઞા કરી હતી કે હું આખા યુદ્ધમાં હું કોઈ પણ હથિયાર લઈશ નહીં, ને એ સામે મેં પ્રતિજ્ઞા કરી હતી કે કૃષ્ણ તારા હાથમાં હથિયાર લેવડાવું તો જ હું ગાંગે કેવડાવું, અને એ પ્રતિજ્ઞા રાખવા માટે પરમાત્મા તમે એક ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. અને જ્યારે અર્જુન ઉપર બાણનો વરસાદ થતો હતો ને એ સમયે હાથમાં પૈડું લઈને તમે દોડ્યા ને, ત્યારે મને એવું લાગતું હતું કે સિંહ જેમ કોઈ હાથી ઉપર છપાટ મારતો હોય ને એવી તમારી દોડ હતી, અને તમારા ખંભા ઉપરથી ઉપસ્ત્ર પડી ગયું ને ત્યારે તો ધરતી કંપન કરવા લાગી છે. સ્વની ગપમ પહાય મત પ્રતિજ્ઞા ઋતમથી કરતું મો રથ ચરણો જયા જલુ હરિવહન ધરતી એવા માટે ધ્રુજવા લાગી કે ધરતી કહેતી હતી કે ભગવાને મારી આગળ પણ પ્રતિજ્ઞા કરી છે કે પૃથ્વી તારો પાપીઓનો ભાર તારા પરથી ઉતારી નાખીશ. આ તો વર્ષો પહેલા કરી છે, 18 દિવસ પહેલા કરેલી પ્રતિજ્ઞા જો કૃષ્ણ હમણાં તોડી નાખતા હોય તો મારું શું થશે, એટલે હલવા મની ગઈ. સમા અધિગતોસ્મિ વિદૂત ભેદ મોહ, મારો ભેદ બધો મટી ગયો છે પરમાત્મા, અને મારી મન વાણી દ્રષ્ટિ વૃત્તિ તમારામાં હું બધું સ્થિત કરું છું. ને એ સમયે હરિઓમ 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 શબ્દ બોલે છે, કહ્યું કૃષ્ણ આ માટીમાંથી એક તિલક કરી દો. કૃષ્ણએ આ ભૂમિનું એક તિલક મસ્તક ઉપર લગાડ્યું અને હરિઓમ શબ્દ બોલતા મકર સંક્રાંતિના દિવસે પોતાનો દેહ છોડી એમાંથી એક તેજ નીકળીને કૃષ્ણમાં સમાહિત થઈ ગયું. ને આ તરફ જ્યારે પિતામાં ભીષ્મએ વિદાય લીધી ને, એટલે આ સમયે કૃષ્ણ કે હવે હું જાઉં છું, અને બધાએ પ્રેમપૂર્વક વિદાય આપી છે, અર્જુન પણ સાથે ગયા છે. ને આ તરફ આ અભિમન્યુનો પુત્ર પરીક્ષિતનો જન્મ થયો અને એમનું નામ પાડવામાં આવ્યું વિષ્ણુરાજ. વિષ્ણુ દ્વારા રક્ષા કરવામાં આવી એટલે વિષ્ણુરાજ, અને ભગવાનને જોતો હતો ઈક્ષિતઃ પરી એટલે ચારે બાજુ જોતો એટલે એક નામ પાડવામાં આવ્યું પરીક્ષિત. અને ગર્ભના સંસ્કારો છે ને, જેના કુટુંબમાં 5-5 લોકોએ ભગવાનની શરણાગતિ સ્વીકારી. શરણાગતિ કોઈ કર્મ નથી, શરણાગતિ ભાવ છે. કૃષ્ણ પાસે અર્જુને શરણાગતિ સ્વીકારી, કૃષ્ણ પાસે ભીષ્મ પિતામહે શરણાગતિ સ્વીકારી, અને ત્રણ સ્ત્રીઓએ કુંતી ઉત્તરા અને દ્રૌપદી આ 5ની શરણાગતિના પુણ્યનો ઢગલો એટલો થયો ને પરીક્ષિત જેવા ને સુખદેવ જેવા ગુરુ મળ્યા. ગાય દોવ ને એટલો સમય પણ સુખદેવ કોઈના ઘરે બેસે નહીં, અને સુખદેવે આ એક જ કથા સંભળાવી પરીક્ષિતને, પછી કોઈ કથા સંભળાવી જ નથી. આજકાલના કથાકાર થોડા છે કે ગમે તે તારીખો આપી દે, એક જ કથા સંભળાવી આ સુખદેવજીએ. અને આ સુખદેવ જેવા ગુરુ પરમ ભાગ્યશાળીઓને મળે એટલે આ 5-5 લોકોની શરણાગતિ હતી ને, એટલે આવું છું. જન્મ થયો વિષ્ણુરાતનો એટલે બ્રાહ્મણોએ આવીને ભવિષ્ય કથન કર્યું કે રામ જેવા સત્ય પ્રતિક થશે, શિબી જેવા દાતા, અર્જુન જેવા ધનુર્ધર, બ્રહ્મા જેવા સમતાવાળા, પૃથ્વી જેવા સહન કરવાવાળા, અને બલિ જેવા ધૈર્યવાળા, ભરત જેવા યાજ્ઞિક, પ્રહલાદ જેવા નિષ્ઠાવાળા, અને યયાતિ એવા ધાર્મિક, યયાતિ જેવા ધાર્મિક થશે. છેલ્લે બ્રાહ્મણોએ કહ્યું કે પણ એક ઓલું છે આમાં નબળું, કારણ કે બ્રહ્મકુમાર બ્રાહ્મણના બાળકના શ્રાપથી તક્ષક દ્વારાનું મૃત્યુ થશે. આ સાંભળી યુધિષ્ઠિરને બહુ દુઃખ થયું કે અમે આખી જિંદગી બ્રાહ્મણોની સેવા કરી અને આ બ્રાહ્મણનો અપરાધ કરશે ને બ્રાહ્મણ એને શ્રાપ આપશે. તો કે ચિંતા ન કરો, આ શ્રાપ એના માટે વરદાન થશે. મુક્ત સંગ પદમ હરે, પરમ મુક્તિને પ્રાપ્ત થશે, એને સુખદેવ જેવા ગુરુ મળશે. અને એ સમયે આ ભવિષ્ય કથન કરીને ગયા ને એ સમયે તીર્થયાત્રા કરતા કરતા વિદુર ત્યાં આવ્યા. વિદુરે જોયું કે ગાંધારીન ધૃતરાષ્ટ્ર તો યુધિષ્ઠિરના ઘરમાં બેઠા છે,
અને ત્યાં જમે. ત્યાં જઈને કીધું કે હવે રાજા રાજન નિર્ગમ ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમાગતમ, હવે તમારા દીકરાઓને જીણે માર્યા એના ઘરે બેસીને તમે રોટલો કૂતરાની જેમ ખાવ છો. હવે તમારા દીકરા ન થાય એટલે તમારે સમજવાનું કે તમારે આખી જિંદગી ભજન કરવાનું છે. નીકળી જાઓ હરિભજનમાં, બધો સમય કાઢો ને એ સમયે બધું લઈ ગાંધારી ધૃતરાષ્ટ્ર ને વિદુર અહીંયાથી દૂર જઈને સપ્ત સ્ત્રોત એટલે સપ્ત સરોવર એટલે હરિદ્વાર, ભારત માતા મંદિર ને કચ્છી આશ્રમ પાસે હેમાદ્રીનો સપ્ત સ્ત્રોત, ત્યાં સપ્ત સરોવર સાત ધારાઓ નીકળી ગંગાજીની, ત્યાં ગયા ને સવારના પોરમાં દર્શન કરવા માટે યુધિષ્ઠિર આવ્યા, પણ ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને જોયા નહીં, દુઃખી થયા કે ક્યાં જતા રહ્યા છે. નારદજીએ સમાચાર આપ્યા કે ધૃતરાષ્ટ્ર પાંચમા દિવસે એ જંગલમાં બળીને ભસ્મ થશે, ગાંધારી એની પાછળ સતી થશે અને વિદુરજી તીર્થયાત્રામાં જશે. નારદજીએ કહ્યું કે હવે યુધિષ્ઠિર તમારા રહેવાનો સમય નથી, નીકળી જાઓ, સાચા માણસોને રહેવાનો સમય નથી. અને સાચા માણસોને રહેવાનો સમય ન હોય એટલે સંતો પણ સમજી જાય. 1967માં પૂજ્ય રણછોડદાસ બાપુએ કહ્યું હતું કે અબ મેરે રહેને કા સમય નહીં હૈ, અને રણછોડદાસ બાપુએ બધું છોડીને ભાગી ગયા. એના સેવક હતા અરવિંદ મફતલાલ અને એની પત્ની સુશીલા, બંને રોવા માંડ્યા કે બાપુ તમે રોકાવ, કહેતા હોય તો તમારો અમારું કાળજું તમને આપી દઈએ. બાપુએ કીધું નહીં, હવે હું નહીં રોકાવ. 1920માં રણછોડદાસ બાપુ પહેલી વખત રાજકોટમાં આજી ડેમ પાસે આવ્યા હતા અને આજે પણ વાઘજીભાઈ પટેલે આખી એની જમીન આપી દીધી કે બાપુ અહીં આશ્રમ બનાવો એવો બનાવો. એણે સદગુરુ સદન નામનો આશ્રમ આજે પણ છે કુવાડવા રોડ ઉપર. અને આ માણસને કોઈ પૂછતા ને બાપુ આપકી ઉમ્ર કેટલી હે, તો કહેતા 55 સાલ. કોઈ પૂછે કે બાપુ 55 વર્ષના, આગે દો લગા દીજીએ 255 વર્ષ જીવા આ મહાન અસાધુ. ને આ માણસ કહેતા કે મેને જલારામ કી ઝોલી કી રોટી ભી ખાઈ હૈ. અને આ બાપુ રણછોડદાસ બાપુના ગુરુ એટલે પયોહારી બાપુ, પવારી બાપુ જેને કહે ને, આ પયોહારી બાપુએ વિવેકાનંદજીને દરિદ્ર નારાયણની સેવા કરવા માટે આ પયોહારી બાપુએ જ કહ્યું હતું. આવા ગુરુના શિષ્ય રણછોડદાસ બાપુ, અને રણછોડદાસ બાપુએ પણ કહી દીધું કે અબ મેરે રહેને કા સમય નહીં. જ્યારે ખબર પડે ને કે પાપાચાર બહુ વધી જાય, કાં તો સંત એ સ્થાન છોડીને જતો રહે, કાં સંત એ સંત હોય ની ગાંડા જેવો દેખાવ કરવા માંડે, એને ખબર પડે કે હવે સમય સારો નથી, આ સમયમાં લોકો હેરાન કરશે, આ સમય યોગ્ય નથી, યોગ્ય માણસની યોગ્ય કદર નહીં થાય, એટલે માણસ કાં તો બધું છોડીને જતો રહે, કાં માણસને કઈ ખબર નથી પડતી, એ ગાંડા જેવો બની જાય. એટલે સંતો સમયથી જાય ને, સત્યનિષ્ઠ માણસો સારો સમય હોય એટલે જતા રહે. આ તરફ કહ્યું કે હવે તારો સારો સમય નથી યુધિષ્ઠિર, સારા માણસો નીકળી જવું જોઈએ. આ તરફ અપશુકન થવા માંડ્યા અર્જુનને. 6 મહિના વીતી ગયા, અર્જુન નથી આવ્યો. યુધિષ્ઠિરને ગાયો રડવાનો અવાજ સંભળાય છે, દિશાઓ ધૂંધળી લાગે છે, શિયાળ સૂર્યની ઉગતા સૂર્યની સામે જોઈને રડે, આ બધા અપશુકનો છે. અપશુકન થયા ને એ સમયે અર્જુન જયારે આવ્યા ને, યુધિષ્ઠિરે પૂછ્યું કશ્ચિદા અનર્થ પુર્યાન્ન સ્વજના સુખમાં સતે મધુ ભોજન દશારહાર સાત્વતા અંધક પ્રશ્નય. 10 પ્રકારના યાદવોના નામ આપ્યા છે. ક્યાં ક્યાં પ્રકારના યાદવો છે એ ભાલકામાં ચર્ચા કરશું. મધુ ભોજ દાશારહ આરહ સાત્વત અંધક વૃષ્ણિ નામના યાદવો બધા કુશળમાં તો છે ને. આ ભુજિયા ડુંગરમાં ભોજ નામના યાદવો રહેતા, એટલે ભુજિયો ડુંગર કહેવાનો અને ભોજ નામના યાદવો ઉપરથી ભુજ નામ પડ્યું છે, ભોજ નામના યાદવો ઉપરથી. અને 36 વર્ષના પરીક્ષિત થયા ને ત્યારે કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા છે એ સમાચાર સાંભળ્યા. યુધિષ્ઠિરે કહ્યું આપણે પણ નથી રહેવું, એટલે એણે રાજ્યાભિષેક કર્યો 36 વર્ષના પરીક્ષિત ઉપર અને સ્વર્ગારોહિણી તરફ બધા ચાલતા થઈ ગયા. આજે પણ બદ્રીનાથ પાસે સ્વર્ગારોહિણીમાં બધા જીવતા સ્વર્ગમાં જવા ગયા, પણ બધા પડી ગયા, યુધિષ્ઠિર એક જ જઈ શક્યા. ને આ તરફ પરીક્ષિતના હાથમાં રાજ્ય આવ્યું એટલે એમના 4 પુત્રો થયા ઉત્તરની પુત્રીથી, જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન. અને એને કહ્યું દિગ્વિજય કરો, બધા દિશામાં મારું રાજ્ય હોવું જોઈએ. ફરતા ફરતા ભદ્રાશ્વ જેવા રાષ્ટ્રો જીતા અને એક જગ્યાએ પહોંચ્યા ને કુરુ જંગલના પ્રદેશમાં.
તો એને બધી જગ્યાએ એનું યશોગાન સાંભળ્યું, પણ એક જગ્યાએ જ્યાં સરસ્વતી પૂર્વ વાહિનીમાં વહેતી હતી ને, ત્યાં એક દ્રશ્ય જોયું, એક કાળો પુરુષ હા